नमस्ते मित्रों, शेयर बाजार अने कमोडिटी बाजार नी माहिती साथे आपनी साथे हूँ छूं नयमी त्रिवेदी। वर्ष 2020 दरमियान देश में दरेक ने कंईक अलग अलग अनुभव जोवा मळ्या हशे, एमां कोई बेमत नथी। सौथी वधु असर करनार जो परिबळ होय तो कोरोना महामारी अने एने रोकवाना लीधेला पगला। जो कि अत्यारे आ महामारी सामे लड़वा माटे वेक्सिन तैयार छे अने आपणे आशा राखीए कि आ वेक्सिनथी देशमांथी कोरोना जड़मूळथी नाश पामशे। आखी दुनिया आ महामारी सामे लड़ी रही छे त्यारे घणा बधा वेपारीओ, नौकरियात वर्ग अने विद्यार्थीओ पण आनी असर जोवा मळी हती। अनेक लोकोने पोताना पारंपरिक वेपार अने आर्थिक प्रवृत्ति सिवाय बीजी कई रीते नाणा कमाई शकाय ए विषे विचारता करी दीधा छे। आजे आपणे वात करवाना छीए भारतीय शेर बजार अने कमोडिटी बजारमां जो सूझबूझथी नाणा कमावा माटे शुं शुं ध्यानमां राखवुं जोईए अने આવકનો બીજો સ્ત્રોત કઈ રીતે ઊભો કરી શકાય તે જાણશું। સૌપ્રથમ ભારતીય શેર બજાર અને કોમોડિટી બજારની વાત કરીએ તો ભારતમાં મુખ્ય બે શેર બજાર છે, NSE અને BSE, જેમાં અલગ અલગ કંપનીના શેર્સનું ટ્રેડિંગ થતું જોવા મળે છે। કોમોડિટી બજારમાં મુખ્ય બે બજાર છે, MCX અને NCDEX। આ ઉપરાંત ભારતમાં MSE, EI અને ICX જેવા એક્સચેન્જો પણ છે। કોમોડિટી બજારમાં અલગ અલગ કોમોડિટી જેમ કે સોના ચાંદી, ધાતુઓ, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ, નેચરલ ગેસ ઉપરાંત કૃષિ પેદાશોમાં લેવેજ કરવામાં આવે છે। આ બધા બજારો વિશે જે સેબીનું નિયમન હેઠળ કાર્ય થતું હોય છે તો એના વિશે આપણે જોઈએ। નવા રોકાણકાર કે વેપારી સહભાગી તરીકે ધ્યાનમાં જે રાખવાની જે બાબતો છે એ પહેલા જોઈએ આપણે। સૌપ્રથમ તમારે સેબીનો રજીસ્ટ્રેશન નંબર ધરાવતા કોઈ પણ બ્રોકર પાસે ખાતું ખોલાવવું પડે છે। જે રીતે તમે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવા જતા હોય છો તે રીતે ટ્રેડિંગ કરવા માટે પણ ખાતું ખોલાવવું જરૂરી હોય છે। તેના માટે તમારે તમારો ફોટો આઈડી, એડ્રેસ પ્રૂફ તરીકે આધાર કાર્ડ અને તમારું પેન કાર્ડ કોપી જમા કરાવીને એકાઉન્ટ ખોલાવી શકો છો। યોગ્ય બ્રોકર્સની પસંદગી કરવા માટે તમે તમારા મિત્રો અથવા નાણાકીય સલાહકારો અથવા તો ઇન્ટરનેટ પર સર્ચ કરીને માહિતી મેળવી શકો છો। કોઈ પણ બ્રોકર્સ રજીસ્ટર્ડ છે કે નહીં તેની ખાતરી કરવા માટે તમે એક્સચેન્જની વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકો છો કે કયા કયા બ્રોકર્સ જે તે એક્સચેન્જ પર રજીસ્ટર થયેલા છે। અત્રે ખાસ યાદ રાખવું કે કોઈ પણ પૈસાની લેવડ દેવડ તમારે માત્ર ચેક દ્વારા જ કરવી જોઈએ, ક્યારેય પણ રોકડા નાણાંની લેવડ દેવડ કરવી નહીં। તમે જો કોઈ શેર્સ કે કોમોડિટી ખરીદો કે વેચો તો તેના વિશે પૂરી જાણકારી પ્રાપ્ત કરી લેવી ખૂબ જ જરૂરી હોય છે। શેર્સ કે કોમોડિટીનો તમે બે ભાગમાં અભ્યાસ કરી શકો છો, તો ફંડામેન્ટલ એનાલિસિસ અને બીજું ટેકનિકલ એનાલિસિસ। કોઈ પણ પ્રકારની પાકી કહેવાતી ટિપ્સ કે ઊંચા વળતરની લોભામણી જાહેરાતોથી ખાસ બચવું જોઈએ, કારણ કે આવા પ્રકારની ટિપ્સથી તમને ક્યારેક તમને અકસ્માત એકાદ વખત લાભ થઈ જાય, પરંતુ આવા લાભના ચક્કરમાં તમારે ક્યારેક મોટું નુકસાન ભોગવવાનો પણ વારો આવી જતો હોય છે। શેર બજાર કે કોમોડિટી બજારમાં ગેરેન્ટેડ રિટર્ન્સની લાલચ આપતા બ્રોકર્સ કે લેભાગોથી હંમેશા બચીને રહેવું જોઈએ, કારણ કે આવું ગેરેન્ટેડ રિટર્ન ક્યારેય શક્ય હોતું નથી અને આવી કોઈપણ સ્કીમમાં ભાગ લેવો જોઈએ નહીં। બજારોમાં ભાવની વધઘટ ઘણા બધા પરિબળો પર આધારિત હોય છે તથા એ અનિશ્ચિત હોય છે, એટલે બજારમાં જોખમ રહેલું છે એવું માનીને જ આગળ વધવું હિતાવરે છે। કોઈ પણ શેર્સ કે કોમોડિટી ખરીદતા કે વેચતા પહેલાં તમારે નાણાકીય આયોજન કરી લેવું ખૂબ જ મહત્વનું હોય છે। આગળ જતાં તમારે વધારે ફંડની પણ આવશ્યકતા પડી શકે છે। જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમારે ટ્રેડિંગ કરવાની શરૂઆત ધીરે ધીરે કરવી જોઈએ અને યોગ્ય અનુભવ મળ્યા પછી મોટી પોઝિશન લેવી હિતા હોય છે, માટે શરૂઆત મોટી પોઝિશનથી ન કરવી જોઈએ। શેર બજારમાં કેશ ફ્યુચર્સ અને ઓપ્શન જેવા સેગમેન્ટ્સ હોય છે। જો તમે આ બધી બિલકુલ બિનઅનુભવી હો તો IPO અને કેશ સેગમેન્ટથી ટ્રેડિંગ શરૂઆત કરી શકો છો। કોમોડિટી બજારમાં વાયદા અને ઓપ્શન જેવા સેગમેન્ટ્સ હોય છે, તો તેમાં તમે જે કોમોડિટીમાં નાની લોટ સાઇઝ હોય તેવા નાના કોન્ટ્રાક્ટથી તમારો વેપાર શરૂ કરી શકો છો। ખાસ કરીને વાયદા બજારમાં તમે કોમોડિટીમાં ટ્રેડિંગ કરવાના હો તો તમારે પ્રારંભિક માર્જિનની ચૂકવણી કરો, પછી બીજા માર્ક ટુ માર્જિન કે વધારાના માર્જિન માટે તમારે ફંડ મેન્ટેન રાખવું પડતું હોય છે, તો આ બધા માટે નાણાકીય આયોજન કરી રાખવું ખૂબ જ જરૂરી અને અગત્યનું પાસું છે। જો તમે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકતા હો તો ટેકનિકલ એનાલિસિસ આધારિત વેપાર પણ કરી શકો છો। ક્યારેય પણ શેર બજાર કે કોમોડિટી બજારને સાઇડ ઇન્કમ તરીકે ન ગણવી જોઈએ, પરંતુ તમારા વેપારનો એક ભાગ છે એ રીતે ગણવું જોઈએ। માત્ર અને માત્ર સટ્ટા માટે આ બજારમાં પ્રવેશ ન કરવો જોઈએ। કોઈ પણ વ્યક્તિએ એક્સચેન્જ અને સેબીમાં રજીસ્ટર થયેલા ન હોય તેવા લેભાગુ બ્રોકરો મારફત ટ્રેડિંગ કરવું ન જોઈએ, કારણ કે આવા લેભાગુ ટ્રેડરો ક્યારે તેના કોમ્પ્યુટરના ડબલા લઈને ધફુચક્કર થઈ જશે તે તમને ખબર પણ નહીં પડે, માટે આવા ટ્રેડિંગને ડબ્બા ટ્રેડિંગ કહેવામાં આવે છે। આવા ટ્રેડિંગની નોંધ તે લેભાગુ બ્રોકર પાસે જ હોય છે। આવા ડબ્બા ટ્રેડિંગમાં થયેલા સોદાની નોંધ ન તો એક્સચેન્જને મળતી હોય છે કે ન તો સેબીને મળતી હોય છે,
માટે આવા સોદા કરવાથી હંમેશા બચવું જોઈએ। જ્ઞાન આધારિત તમારે તમારી પોતાની વ્યૂહરચના બનાવીને તમે આ બજારમાં નિશ્ચિત રૂપે સફળતા મેળવી શકો છો। સમયાંતરે યોજાતા સેમિનારો વેબિનારોમાં ભાગ લેતા રહેવું જોઈએ અને આવા કાર્યક્રમો મારફત તમારે તમારા જ્ઞાનની વૃદ્ધિ કરીને આગળ વધશો તો તમે જરૂર સફળ થશો। તો આજે બસ આટલું જ। આવી વધુ માહિતી સાથે ફરી મળીશું। જય હિન્દ।